नमस्कार विद्यार्थी मित्रों, अदिति एंड अर्पी ग्रुप ऑफ साइंस स्कूल तरफ थी नरेंद्र सर मैथ सब्जेक्ट में चैप्टर नंबर 2 त्रिकोणमितीय प्रतिविधयो ना गुजकेट लेक्चर में तमारू हार्दिक स्वागत करे छे। मित्रों, आज आपणे स्टैंडर्ड 12 साइंस ना चैप्टर नंबर 2 त्रिकोणमितीय प्रतिविधयो ना आज आपणे अभ्यास करवानो छे। मित्रों, तमने बधाने खबर छे કે ત્રિકોણમિતીય પ્રતિવિધયો આપણી ટેક્સ્ટબુક નું સૌથી ઈઝી ચેપ્ટર છે। આ ચેપ્ટર ના દાખલા ગણવા માટે તમારે એના સૂત્રો યાદ રાખવા પડશે, એ બધાને ખબર છે, તમે બોર્ડની પરીક્ષા આપી આવ્યા છો એટલે। તો આપણે ફટાફટ થોડા સૂત્રો નું રિવિઝન કરીએ અને ત્યારબાદ એ સૂત્રો પર આધારિત આપણે થોડા એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ। તો મિત્રો, એની અંદર ટાઈપ 1 આપણે લઈએ સૂત્રોની અંદર, તો આપણને બધાને ખબર છે કે સાઈન ઓફ સાઈન ઇન્વર્સ x ઇઝ ઇક્વલ ટુ x, વિધેય અને તેનું પ્રતિવિધેય સાઈન ઇન્વર્સ એ બેનું સંયોજન હંમેશા તદેવ વિધેય બને છે અને તદેવ વિધેયમાં જે કિંમત પસંદ કરી હોય એ જ તમારો જવાબ આવે। એટલે કે x અહીંયા લીધેલા છે તો આપણો જવાબ બી અહીંયા x જ આવે, પરંતુ એના માટે આ બધા માટે સાચું નથી, આ x જ્યારે કન્ડિશનનું પાલન કરશે ત્યારે જ સાચું પડશે। એટલે કે એ x જે છે એ -1 થી 1 ની વચ્ચે હોવો જોઈએ। આ x તમે પસંદ કર્યો છે એ ક્લોઝિંગ ઇન્ટરવલ -1 થી 1 ની વચ્ચે હશે અથવા -1 હશે, આ ક્લોઝિંગ ઇન્ટરવલ છે એટલા માટે। આ કન્ડિશન માં નથી હોય અને આવી કન્ડિશન નથી હોય તો પણ વસ્તુ સેમ જ છે, મોડ ઓફ x <= 1। તો આપણી પાસે આ સૂત્ર બની ગયું મિત્રો, હવે કે વિધેય અને એની અંદર પ્રતિવિધેય હોય તે બંનેનું સંયોજન હંમેશા તદેવ વિધેય બનવાથી જે કિંમત પસંદ કરી હોય એ તમારો જવાબ આવે, પરંતુ એ કિંમતની મર્યાદા છે કે કિંમત -1 અથવા 1 અથવા એની વચ્ચેની હોવી જોઈએ। એક્ઝેક્ટલી એ પ્રમાણે બીજું સૂત્ર છે cos ઓફ cos ઇન્વર્સ x, એનો આન્સર પણ મિત્રો x જ આવશે અને એ x ની અંદર પણ કન્ડિશન સેમ જ છે, -1 થી 1 ક્લોઝિંગ ઇન્ટરવલ। ત્યારબાદ ત્રીજું સૂત્ર છે tan ઓફ tan ઇન્વર્સ x, એનો આન્સર પણ x જ આવશે, અહીંયા મિત્રો x એ r માં હોવો જોઈએ, x બિલોંગ ટુ r। ત્યારબાદ ચોથું સૂત્ર છે cot ઓફ cot ઇન્વર્સ x, એનો આન્સર પણ x જ આવશે, x તો મિત્રો દરેકમાં આવવાનો જ છે, કારણ કે વિધેય અને પ્રતિવિધેય નું સંયોજન તદેવ વિધેય બનવાથી જે કિંમત પસંદ કરી હોય એ જવાબ આવશે, એટલે x તો દરેકમાં કોમન આન્સર છે। અગત્યની વસ્તુ છે એની મર્યાદા કે x ક્યાં હોવો જોઈએ એ યાદ રાખવાનું છે આપણે। cot ની અંદર છે x બિલોંગ ટુ r। પાંચમું છે cosec ઓફ cosec ઇન્વર્સ x બરાબર x, જ્યાં x એ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1 ની અંદર હોવો જોઈએ, એટલે કે -1 થી 1 ની વચ્ચેનો ભાગ આપણે લઈ શકતા નથી, એના સિવાય કોઈ પણ કિંમત લઈ શકીએ, એટલે આપણે આને આવું પણ લખી શકીએ મોડ ઓફ x > 1। એ જ પ્રમાણે છઠ્ઠું સૂત્ર છે sec ઓફ sec ઇન્વર્સ x બરાબર આપણો આન્સર x આવશે, અહીંયા પણ સેમ જ કન્ડિશન છે x બિલોંગ્સ ટુ r માઇનસ ઓપન ઇન્ટરવલ -1 થી 1। તો મિત્રો, આ સૂત્રો પર આધારિત આપણે એક બે એક્ઝામ્પલ ની ચર્ચા કરીએ। સપોઝ આપણી પાસે એક્ઝામ્પલ 1 છે sec સ્ક્વેર tan ઇન્વર્સ 2 પ્લસ cosec સ્ક્વેર cot ઇન્વર્સ 3। મિત્રો, અહીંયા આપણે પ્રયત્ન એવો કરીશું કે બહાર અંદરની સાઈડ tan ઇન્વર્સ હોય તો બહારની સાઈડ જો tan લાવી દઈએ તો આપણું કામ પતી જાય, એટલે સૂત્ર લખ્યા છે જુઓ, બહાર tan ઇન્વર્સ હોય અને અંદર tan ઇન્વર્સ હોય અને જો બહાર tan હોય તો બંને એકબીજાના પ્રતિવિધેય બનવાથી આપણો આન્સર x આવી જશે,
तो अभी हूँ थिंकिंग करो यहाँ क्या सेक्सकल रूपांतर टेंसकर में करवू छे सेक्सकल रूपांतर टेंसकर में करवू छे तो मित्रों आपके पास फॉर्मूला रेडी छे sec स्क्वायर थीटा माइनस tan स्क्वायर थीटा इज इक्वल टू 1 इट इंप्लाइज sec स्क्वायर थीटा इक्वल टू 1 आ माइनस ने असर इधर प्लस થઈ ગયા tan स्क्वायर थीटा તમે જોઈ શકો છો કે આ sec સ્ક્વેર રૂપાંતર અહીંયા tan સ્ક્વેર માં થઈ ગયું એટલે જો sec સ્ક્વેર રૂપાંતર tan સ્ક્વેર માં કરવું હશે તો આપણે 1 પ્લસ આ રીતે ફોર્મ્યુલા વાપરવી પડશે તો એક્ઝેક્ટલી પ્રમાણે આપણે વાપરીએ 1 + tan સ્ક્વેર બીજો જે ખૂણો થીટા હોય એ થીટા આપણે એઝ ઇટ ઇઝ રાખવાનો છે અહીંયા તો એ પ્રમાણે અહીંયા જે ખૂણો થીટા છે એ આપણે એઝ ઇટ ઇઝ રાખીશું tan ઇન્વર્સ 2 પ્લસ એ પ્રમાણે અહીં પણ ફોર્મ્યુલા છે એટલે એ પણ લખી લઈએ આપણે 1 + cot સ્ક્વેર ખૂણો એનો એઝ આવશે એની ફોર્મ્યુલા છે cos સ્ક્વેર થીટા - cot સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 ઇટ ઇમ્પ્લાઇઝ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 + cot સ્ક્વેર થીટા સેમ ફોર્મ્યુલા આપણે અહીંયા વાપરી છે હવે આ વર્ગ આગળ મિત્રો મેં તમને કહ્યું છે કે sin સ્ક્વેર થીટા લખો કે sin થીટા નો હોલ સ્ક્વેર લખો વસ્તુ એકની એક જ છે આ વર્ગ તમે ખૂણા ઉપર ન લખી શકો કૌંસની બહાર વર્ગ કરી લખી શકો તે પ્રમાણે આપણે વર્ગને ઉપર લઈ લઈએ 1 + tan ઓફ tan ઇન્વર્સ 2 અને કૌંસની બહાર એનો સ્ક્વેર એક પ્રમાણે અહીંયા 1 + cot ઓફ cot ઇન્વર્સ 3 અને એની બહાર એનો સ્ક્વેર હવે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ફોર્મ્યુલા રેડી થઈ ગઈ tan ઓફ tan ઇન્વર્સ x = x લખાશે તે પ્રમાણે બને કેન્સલ થઈ જશે એટલે કેન્સલ એટલે કે ઇન ધ સેન્સ કે કદી વેરીએબલ છે તો અહીંયા આન્સર આવી 2 એટલે 2 નો સ્ક્વેર આ સ્ક્વેર તો છે જ પાછો એ પ્રમાણે 1 + 3 નો સ્ક્વેર તો 1 + 4 1 + 9 એટલે આપણો આન્સર આવી ગયો મિત્રો 15 તો આની વેલ્યુ આપણે મળી આપણને મિત્રો 15 એ પ્રમાણે બીજો એક્ઝામ્પલ લઈએ આપણે sin ઇન્વર્સ ઓફ cos ઓફ sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ ઓફ sin ઓફ cos ઇન્વર્સ x અહીંયા પણ મિત્રો આપણે પ્રયત્ન એવો જ કરીશું કે sin ઇન્વર્સ છે બહાર cos છે તો જો અંદર cos ઇન્વર્સ બનાવી દઈએ તો cos ને cos ઇન્વર્સ કેન્સલ થઈ જાય કદી રીતે બની જશે તો આપણે એવો પ્રયત્ન કરીએ કે sin ઇન્વર્સ નું રૂપાંતર હવે આપણે અહીંયા cos ઇન્વર્સ માં કરીએ તો બધાને ખબર છે આ વસ્તુ યાદ રાખી લેજો કે sin ઇન્વર્સ x બરાબર જો cos ઇન્વર્સ માં જવું હોય તો અંડર રૂટ માં 1 - x² લખાય કોઈ વખત તમને એવું આપેલું હોય કે cos ઇન્વર્સ x અને sin ઇન્વર્સ માં જવું હોય તો પણ આ પ્રમાણે લખાશે 1 - x² એમાં આપણે કાટકોણ ત્રિકોણનો નિયમ વાપરીએ છે તો એ પ્રમાણે sin ઇન્વર્સ ઓફ cos ઓફ અનુરૂપ રૂપાંતર cos ઇન્વર્સ માં કરીએ તો અંડર રૂટ માં 1 - x² + cos ઇન્વર્સ ઓફ sin અનુરૂપ રૂપાંતર sin ઇન્વર્સ માં કરીએ તો અંડર રૂટ માં 1 - x² મિત્રો હવે ખ્યાલ આવી ગયો cos અને cos ઇન્વર્સ કેન્સલ થઈ ગયા એટલે આપો આન્સર આવ્યો અંડર રૂટ માં 1 - x² એક્ચ્યુઅલી કેન્સલ તમારે સમજવાને બોલું છું બને છે તદે વિધેય અને તદે વિધેય બનવાથી જે કિંમત પસંદ કરી હોય એ તમારો જવાબ આવશે + cos ઇન્વર્સ આ બંને કેન્સલ થઈ ગયા અંડર રૂટ માં 1 - x² મિત્રો હવે આ ચેપ્ટર માં આપણે એક ફોર્મ્યુલા શીખેલા છે કે sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ બંનેનો સરવાળો હોય એડિશન હોય અને બંને ખૂણા સરખા હોય કન્ડિશન બરાબર ધ્યાનમાં રાખો sin ઇન્વર્સ અને cos ઇન્વર્સ હોય વચ્ચે + ચિહ્ન હોય બંને ખૂણા સરખા હોય તો આપણે લખી શકીએ છીએ બંનેનો આન્સર π/2 થાય સરવાળો sin ઇન્વર્સ x + cos ઇન્વર્સ x = π/2 તો આપણે આનો આન્સર લખી શકીએ મિત્રો π/2 કેમ sin ઇન્વર્સ છે cos ઇન્વર્સ છે વચ્ચે + છે અને ખૂણા બંને સરખા છે જુઓ ખૂણા બંને સરખા છે વચ્ચે પ્લસ છે અને સાઈન ઇન્વર્સ ને કોસ ઇન્વર્સ છે એટલે સૂત્ર એને થઈ ગયું આપણું તો આપણે આનો આન્સર લખી શકીએ છીએ π/2 તો મિત્રો જ્યારે જ્યારે આ રીતે આપણને ખબર પડે કે અંદર પ્રતિવિધેય છે તો બહાર એનું વિધેય બનાવવા પ્રયત્ન કરવાનો
अथवा तो बाहर विधेय होय तो अंदर એનું પ્રતિવિધેય બનાવવા પ્રયત્ન કરવાનો બંને સરખા વિધેય બનાવશો અંદર tan ઇન્વર્સ છે તો બાહર tan બનાવવા પ્રયત્ન કર્યો અહીંયા અંદર sin ઇન્વર્સ છે બાહર cos છે તો આપણે અંદર cos ઇન્વર્સ બનાવવા પ્રયત્ન કર્યો એટલે ચેન્જીસ આપણે આ પ્રમાણે થિંકિંગ કરવાનું કે વિધેય હોય તો પ્રતિવિધેય બનાવો કાં તો અંદર કાં તો બાહર અને આવો પ્રયત્ન કરીશું તો આપણે એની કિંમતો કાં તો સાચું કે સરળતાથી આપણે આપી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આપણે બીજી ટાઈપ લઈએ સેમ જ છે sin ઇન્વર્સ ઓફ sin x ઇક્વલ ટુ x મિત્રો સેમ આગળ જેવું જ છે પણ થોડો ફરક છે આમ ધોરણે ઘણો બધો કહેવાય બહાર પ્રતિવિધેય છે અંદર એનું વિધેય છે કન્ડિશન અગર જેની છે તો x બિલોંગ્સ ટુ આપણે અહીંયા યાદ રાખીશું મિત્રો ક્લોઝિંગ ઇન્ટરવલ 0 થી π/2 ત્રીજી ફોર્મ્યુલા છે tan ઇન્વર્સ ઓફ tan x ઇક્વલ ટુ x અહીંયા કન્ડિશન યાદ રાખીશું મિત્રો આ યાદ tan એટલે sin સૂત્ર બને ને tan એટલે sin ઓપન cos એટલે sin ને ધ્યાનમાં રાખવાના પણ sin માં ક્લોઝિંગ ઇન્ટરવલ છે એટલે આપણે ઓપન ઇન્ટરવલ લઈ લેવાના એટલે માઇનસ π/2 થી π/2 અને અહીંયા ક્લોઝ છે અહીંયા ઓપન પછી cot ઇન્વર્સ ઓફ cot x આન્સર તો x જ આવવાનો છે પણ કન્ડિશન અગર જેની છે cot એટલે cos ના છેદમાં sin એટલે cos નું સૂત્ર ધ્યાનમાં લેવાનું એટલે cos નો પ્રદેશ છે ક્લોઝિંગ ઇન્ટરવલ 0 થી π/2 આપણે અહીંયા લઈ લેશું ઓપન ઇન્ટરવલ 0 થી π/2 ત્યારબાદ પાંચમું સૂત્ર cos x ઇન્વર્સ ઓફ cos x ઇક્વલ ટુ x અહીંયા cos એટલે sin નું વ્યસ્ત છે એટલે sin નો ભાગ લઈશું આપણે ક્લોઝિંગ ઇન્ટરવલ માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 પરંતુ મિત્રો આ cos x જે છે એ 0 માટે વ્યાખ્યાયિત છે નહીં એટલે માઇનસ આપણે 0 લખી નાખ્યા વ્યાખ્યાયિત નથી એટલા માટે એક પ્રમાણે sec ઇન્વર્સ ઓફ sec x એનો આન્સર x જ આવશે અને x ક્યાં હોવો જોઈએ sec એટલે 1 ઉપર cos તો cos પ્રમાણે બોલીશું ક્લોઝ ઇન્ટરવલ મિત્રો અહીંયા પાઈ આવશે સોરી ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ અહીંયા ઓપન ઇન્ટરવલ 0 થી પાઈ 0 થી પાઈ આમાંથી જે sec વિધેય છે એ π/2 માટે વ્યાખ્યાયિત નથી કારણ કે 1 upon sec π/2 એટલે 1 upon cos π/2 cos π/2 એટલે 0 તો 1 upon 0 એટલે વ્યાખ્યાયિત થઈ જાય એટલા માટે π/2 લઈ શકતા નથી એટલે આપણે માઇનસ π/2 લખ્યા છે અહીંયા ઓકે તો આના પર આધાર થોડો આપણે એક્ઝામ્પલ જોઈએ sin ઓફ tan inverse of tan 7 pi by 6 plus cos of cos inverse of cos 7 pi by 3 ચાલો ઓકે હવે તમને આ સ્પષ્ટ ચોખ્ખું દેખાય છે જો બાર tan ઇન્વર્સ છે અંદર tan છે બાર cos ઇન્વર્સ છે અંદર cos છે તો આપણે ફટાફટ એવું મન થઈ જાય ચલો આપણે કેન્સલ કરી દઈએ પણ કેન્સલ કરતા પહેલા શું આ જે ખૂણો છે એના પ્રદેશમાં આવેલો છે tan ના ચેક કરો tan નો પ્રદેશ કયો છે ઓપન ઇન્ટરવલ માઇનસ π/2 π/2 શું આની અંદર આવશે આ તો સ્પષ્ટ ખબર પડે છે કે આ ખૂણો આના રેન્જમાં આવવાનો નથી તો સૌથી પહેલા આપણે આ ખૂણાને આ રેન્જમાં લાવવો પડે
પછી જ આપણે કેન્સલ કરી શકીએ છીએ તો આ ખૂણાને આપણે આવું જ્યારે ખૂણો મોટો હોય અને આપણે આપણી રેન્જમાં ખૂણો લાવવો હોય ત્યારે આપણે ખૂણાના ભાગલા પાડવા પડે તો એવા સંજોગોમાં આપણે સાઈન ઓફ tan ઇન્વર્સ tan 7 પાઈ ને ભાગલા પાડીશું 6 પાઈ પ્લસ પાઈ એટલે આપણે લખીશું પાઈ પ્લસ પાઈ બાય 6 कैलकुलेट कर लीजिए 6 पाई प्लस पाई तो 7 पाई अपन 6 आ गया प्लस cos ऑफ cos इनवर्स અહીંયા પણ મિત્રો તમે ઉતાડતા એટલે કેન્સલ ન કરી શકો કારણ કે આ ખૂણો cos ના પ્રદેશમાં આવતો નથી cos નો પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી પાઈ અને આ વેલ્યુ પાઈ કરતા મોટી છે માટે આપણે ભાગલા પાડવા પડશે મિત્રો અહીંયા ભાગલા પાડીએ આપણે 2 પાઈ પ્લસ પાઈ બાય 3 કેમ 2 પાઈ લખી નાખ્યા અહીંયા પાઈ લખ્યા અહીંયા 2 પાઈ કેમ લખ્યા કદાચ જો મેં અહીંયા પાઈ લખ્યા હોત તો શું થાત તો 3 પાઈ અને આન્સર મારે 7 પાઈ ના હોત મારે અહીંયા 4 પાઈ લખવા પડત હવે 4 પાઈ અપોન 3 એ પાઈ કરતા મોટા છે આપણી રેન્જ cos ની 0 થી પાઈ સુધી લાવવાની છે એટલે આપણે એ ભાગલા પાડીએ પણ આપણો જે હેતુ છે એ હેતુ અહીંયા સિદ્ધ થતો નથી કેમ કારણ કે ખૂણો પાઈ કરતા નાનો બનાવવા બદલે પાઈ કરતા મોટો જ રહ્યો છે એટલે આપણે કેન્સલ કરી શકતા નથી એવા સંજોગોમાં આપણે આગળનો જે ગુણાકાર છે પાઈ નો સબગુણક 1 હતો એની જગ્યા પર હવે આપણે 2 લઈ લઈએ તો હવે 3 * 2 6 6 + 1 એટલે 7 પાઈ થઈ ગયા અને આપણો ખૂણો બની ગયો પાઈ / 3 જે પાઈ કરતા નાનો છે કૌંસમાં કાઢી રાખીશું મિત્રો sin ઓફ tan ઇન્વર્સ હવે આપણો નિયમ યાદ કરો કે બે ગુણ આવે અને બેમાંથી એક કોનો અક્ષ પરનો ખૂણો હોય તો આપણે શું યાદ રાખ્યું છે જો અક્ષ પરનો ખૂણો હોય સૌથી પહેલો તો આપણે એના છેદમાં 2 છે કે નહીં ચેક કરીએ છે જો પાઈ ના છેદમાં 2 હોય તો વિધેય બદલીએ છે વિધેય બદલાય તો કદ બદલાય યાદ છે બધાને sin નું રૂપાંતર cos માં થાય cos નું રૂપાંતર sin માં થાય tan નું રૂપાંતર cot માં થાય cot નું રૂપાંતર tan માં થાય sec નું રૂપાંતર cosec માં થાય cosec નું રૂપાંતર sec માં થાય ક્યારે पाई ना छेद में 2 आवे तो અને જો ન આવે તો વિધેય ના બદલાય તો અત્યારે पाई ना छेद में 2 આયા નથી એટલે વિધેય નહીં બદલાય એટલે tan નું tan જ રહેશે ખૂણો મૂકીને पाई / 6 આ ચરણ ચેક કરવાનું મિત્રો તો पाई पाई ખૂણો ક્યાં બનશે ઋણ x અક્ષ અને પ્લસ એટલે આગળ વધો એટલે કયું ચરણ બન્યું ત્રીજું ત્રીજા ચરણમાં tan કેવો છે ધન નિયમ યાદ કરો ઓલ s t c ઓલ એટલે પ્રથમ ચરણ બધા વિધેય ધન છે બીજામાં s s એટલે sin sin અને તેનો વ્યાસ cosec બે ધન છે બીજા બધા ઋણ છે ત્રીજામાં t t એટલે tan અને cot બે ધન છે બાકી બધા ઋણ છે ચોથામાં c c એટલે cos cos નો વ્યાસ છે કે બે ધન છે બાકી બધા ઋણ છે તે નિયમને આધીન અહીંયા આ ખૂણો ત્રીજા ચરણ બનતો હોવાથી ત્યાં tan વિધેય પ્લસ છે એટલે આપણે ચિહ્ન પ્લસ જ રાખીશું એક પ્રમાણે ફરી પાછા આપણે અહીંયા ચલો પાઈ ના છેદમાં જે દેખાય છે ના એટલે વિધેય બદલાશે નહીં એટલે આપણે cos નું cos રાખ્યું ખૂણો મૂકીને પાઈ / 3 ચરણ ચેક કરો તો 2 પાઈ ખૂણો ક્યાં બનશે ધન x અક્ષ પર ખૂણો બધા યાદ છે ને બધાને 0 પાઈ / 2 પાઈ 3 / 2 2 પાઈ તો 2 પાઈ અહીં આવી ગયો પ્લસ એટલે ઉપર વધો કયું ચરણ બન્યું પહેલું પહેલા બધા વિધેયો ધન જ છે એટલે અહીંયા આપણે ચિહ્ન પ્લસ જ રાખીશું તો હવે મિત્રો તમે આ tan ઇન્વર્સ ને tan ને કેન્સલ કરી શકો હા હવે કેન્સલ કરી શકાય કેમ કારણ કે આ જે ખૂણો છે tan ના પ્રદેશમાં આવી ગયો જોઈ લો આવી ગયો પાઈ / 2 બધા નાનો ખૂણો બની ગયો તો હવે આપણે કેન્સલ કરી શકીએ તો બંને કેન્સલ થઈ જશે એટલે આન્સર આવશે પાઈ / 6 પ્લસ એ પ્રમાણે આ બંને કેન્સલ કરી શકીએ કારણ કે ખૂણો પાઈ કરતા નાનો હોવો જોઈએ બની ગયો છે તો આ cos અને પાઈ / 3 sin પાઈ / 6 ની વેલ્યુ 1 / 2 છે આની પણ વેલ્યુ 1 / 2 છે એટલે આન્સર આવી ગયો 1 મિત્રો cos તો તમારે યાદ રાખવું પડશે 30 ડિગ્રી નો ખૂણો 45 sin 0 ને 1 તો તમારે એકમ વર્તુળ મળી જશે પાઈ / 2 માટે બરાબર એટલે તમારે આ કોષ્ટક યાદ રાખવું પડશે ત્યારબાદ એમાં આપણે આગળ વધ્યા ટાઈપ ની અંદર સાઈન ઇન્વર્સ ऑफ cos x प्लस cos इनवर्स ऑफ sin x
હવે 12 sin ઇનવર્સ છે તો આને sin માં ફેરવવો પડે પણ અહીંયા cos છે એટલે એના કરતા બેટર એ છે કે આ 12 sin ઇનવર્સ છે એને cos ઇનવર્સ ઓફ લઈ નાખો ને આપણે બંનેમાંથી કોઈ પણ એકમાં ફેરફાર કરી શકાય અહીંયા sin ઇનવર્સ હોય તો અહીંયા sin બનાવો અથવા અહીંયા cos છે તો અહીંયા cos ઇનવર્સ બનાવો વસ્તુ એકની એક જ છે બંને હોય જે ઈઝી પર એકદમ ગણતરી કરી શકો તમને જે રીત ફાવતી હોય એ તો અહીંયા ઈઝી આપણને આ પડશે કે આ જે sin ઇનવર્સ એને cos ઇનવર્સ માં કન્વર્ટ કરી દીજે કેવી રીતે આપણી પાસે સૂત્ર છે sin ઇનવર્સ x + cos ઇનવર્સ x = π/2 એટલે જો મારે sin ઇનવર્સ x ને cos ઇનવર્સ માં કન્વર્ટ કરવા હોય તો π/2 - cos ઇનવર્સ x જો આ જે sin ઇનવર્સ છે એનું રૂપાંતર cos ઇનવર્સ માં થઈ ગયું તો એ ફોર્મ્યુલા આપણે અહીંયા એપ્લાય કરીએ એટલે આપણે અત્યારે આ જે sin ઇનવર્સ છે આ cos હોવાને કારણે આનું રૂપાંતર cos ઇનવર્સ માં આપણે અત્યારે કરીએ છીએ તો એના માટે ફોર્મ્યુલા બનશે π/2 માઈનસ આનું રૂપાંતર cos ઇનવર્સ માં કુમો ઇનો ઇસ અહીંયા જે કુમો છે એ કુમો આપણે રાખવાનો જ છે એ પ્રમાણે સેમ વસ્તુ અહીંયા ફરી પાછા π/2 માઈનસ sin ઇનવર્સ sin x હવે તમે કેન્સલ કરી શકો છો બંનેઓને એલા કેન્સલ થઈ જશે આપણો આન્સર x આવ્યો એ પ્રમાણે π/2 આનો આન્સર પણ x આવશે તો π/2 π/2 એટલે π થઈ ગયા અને માઈનસ x તો માઈનસ x એટલે માઈનસ 2x ત્યારબાદ મિત્રો સારો એક્ઝામ્પલ છે sin ઇનવર્સ ઓફ sin 4 is equal to ખાલી જગ્યા ફિલ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો અથવા એમસીક્યુ અથવા ઓપ્શન પ્રમાણે હવે અહીંયા તમે જોશો તો આ sin ઇનવર્સ એન્ડ sin એટલે આપો મન કરો તો કે સાઇન કેન્સલ કરી નાખો વિધેય પ્રતિવિધે આવી ગયું ના આ 4 sin ના પ્રદેશમાં હોવો જોઈએ sin નો પ્રદેશ કયો છે ઓપન સોરી ક્લોઝ ઇન્ટરવલ -π/2 થી π/2 તો શું 4 એ રેન્જમાં આવે છે તો 4 એ રેન્જમાં આવતો નથી તો પહેલા એને કન્વર્ટ કરવો પડશે તો 4 પહેલા ક્યાં આવશે વિચારો તો 4 π ની વેલ્યુ કેટલી આવે 3.14 π જ્યારે ખૂણા સમય બોલું તો 180 ડિગ્રી પણ એ π જ્યારે કિંમત સમય બોલું ત્યારે તમે બોલશો 3.14 મતલબ 22/7 ખૂણો ક્યારે આપવાનો ત્રિકોણમિતિય વિધેય સાથે જો હોય તો ખૂણો બોલવાનો એકલો π દેખાય તો વેલ્યુ બોલવાની તો અહીંયા પાઈ ની વેલ્યુ 3.14 એના કરતા 4 મોટો છે હવે જ્યાં આપણો ખૂણો બને છે આ ખૂણો 0 આ ખૂણો π/2 આ ખૂણો π આ ખૂણો 3π/2 આ ખૂણો 2π તો આપણો π અહીં સ્ટાર્ટ થયો કે આની વચ્ચે બની જવો જોઈએ અને બની જશે 3π/2 બરાબર ચાલો હવે દરેક પછી આપણે π બાદ કરીએ દરેક પછી આપણે π બાદ કરીએ તો π - π તમને એટલે સાહેબ પાઈ કેમ વાત કરવાનું કારણ કે મારે આ પણ નાનો બનાવવો પડશે ને એટલા માટે તો 4 - π 3π/2 - π એટલે 0 થઈ ગયા 4 - π અને આ 3π - 2π એટલે π/2 તો 0 અને π/2 ની વચ્ચે 4 - π છે હવે અહીંયા 4 - π બનાવીએ અથવા તો π - 4 બનાવીશું તો પણ ચાલશે તો એના માટે માઇનસ વડે ગુણાકાર કરીએ અને જ્યારે માઇનસ વડે ગુણાકાર કરીએ ત્યારે એટલે અસમતા બદલાઈ જાય ત્યારે અસમતા બદલાઈ જશે એટલે માઇનસ વડે ગુણાકાર કરીએ છે આપણે તો અસમતા બદલાઈ જશે એટલે 0 ગ્રેટર ધેન π - 4 ગ્રેટર ધેન માઇનસ π/2 એટલે કે રેન્જ અપ કેવી આવી માઇનસ π/2 માઇનસ π/2 લેસ ધેન π - 4 લેસ ધેન 0 તો હવે આપણે રેન્જ ચેક કરો કે sin ની રેન્જ કઈ છે માઇનસ π/2 થી π/2 તો એ રેન્જ ની અંદર આ ખૂણો આવી ગયો છે તો હવે આપણે આ 4 ને π - 4 ના ભાગની અંદર આપણે કમ્પ્લીટ એને કરીએ તો એ પ્રમાણે આપણે વિચારવા જઈએ હવે મિત્રો તો sin ઇનવર્સ sin
फोर इक्वल टू अपने डाउन लिख सकते हैं साइन इनवर्स साइन पाई माइनस फोर लिख सकते हैं। चलो चेक करो नीचे टू आया छे रही पाई ना छेद में टू छे रही એટલે વિધેય બદલાશે રહી એટલે સાઈન નું સાઈન જ રહેજો અહીંયા જો ફરી એક વાર પાઈ ના છેદમાં બે છે એટલે વિધેય બદલાશે એટલે સાઈન નું સાઈન આવી ગયું ખૂણો 4 છે 4 આવી ગયો હવે ચરણ ચેક કરો પાઈ માઈનસ ચરણ બન્યું બીજું બીજા ચરણનો સાઈન ગલત છે એટલે આપણો આન્સર એનો જ રહી ગયો તો હવે આપણે ખૂણો બનાવવાનો છે પાઈ માઈનસ 4 તે રેન પ્રમાણે આપણો ખૂણો આવી ગયો છે પાઈ માઈનસ 4 ખૂણો માઈનસ પાઈ બાય 0 ની વચ્ચે છે જ તો હવે આપણે કેન્સલ કરી શકીએ તો લખવાની જરૂર છે નહીં सीधो आंसर आ गयो पाई माइनस 4 क्या कारण है कारण के पाई माइनस 4 ए क्लोज इंटरवल माइनस पाई बाय 2 थी पाई बाय 2 के बच्चे छे जो आपने चेक करनु छे यहां और माते आपने बने ने कैंसिल करी सकी है तो सीधो आंसर आपको आ गयो पाई माइनस 4 बोलो क्या आ गयो सु करियो फरी एक बार आ जे संख्या छे रियल नंबर एने आपने કઈ બે પાઈ ની બે સંખ્યાઓની વચ્ચે છે શોધવાનું પણ પાઈ માંથી સંખ્યા લેવાની એ કોઈ એક ચરણને કવર કરે એ રીતે જ લેવાની પછી તમે પાઈ થી 2 પાઈ લેલો ના ચાલે તો આપણે ખબર નહીં પડે કયા ચરણમાં કયું જે ધન છે ઋણ છે એટલે કોઈ એક જ ચરણ કવર થાય એ રીતે આપણે પાઈ ની કિંમતો લેવાની કાકો આ ભાગ કાકો આ ભાગ કાકો આ ભાગ કાકો આ ભાગ એટલે જો આ ભાગ લેવો તો 0 થી પાઈ બાય 2 લઈ શકાય આ ભાગ લેવો પાઈ બાય 2 થી પાઈ લેવાય આ ભાગ લેવો પાઈ થી 3 પાઈ બાય 2 લેવાનો જો આ ભાગ લેવો 3 પાઈ બાય 2 થી 2 પાઈ લેવાનો પણ બે ચરણ સાથે આવી એવી કિંમત લેવાની નહીં તો બીજો કે એક્ઝામ્પલ ચર્ચા કરી આપણે cos ઇન્વર્સ cos 8 चलो सेम भाई सेवा प्रॉब्लम में जो cos इन होते cos कैंसिल कर दिए नहीं था बराबर खबर पड़ी गया भाई तो 8 जे 8 छे कोनी बच्चे छे पहले चेक करो पड़ से आपे तो खूना हमने ध्यान में लिया आपने 0 पाई बाय 2 पाई 3 पाई बाय 2 2 पाई अब 2 पाई लेके आओ से पाई ले 3.14 3.14 गुणा 2 એટલે 6.28 થાય પછી અહીંયા આવશે 5 પાઈ બાય 2 5 પાઈ બાય 2 હવે 5 પાઈ બાય 2 તમે લેશો બરાબર અને પછી આ બધું આવશે 3 પાઈ તો પાઈ ની વેલ્યુ કેટલી પાઈ ની વેલ્યુ 3.14 3.14 ને 3 કરશો એટલે 9. સમથિંગ થશે તો અહીંયા જે આન્સર આવશે કે 9. સમથિંગ આવશે હવે 5 પાઈ બાય 2 કેલાથી ચેક કરી લીધી 5 પાઈ બાય 2 એટલે 5 પાઈ બાય 2 એટલે 1.57 હવે આ આશરે આપણે દોડ કરીએ તો અહીંયા 7.5 થઈ જાય એટલે 7. સમથિંગ આનો આન્સર આવશે એટલે આપણો છે વેલ્યુ 8 તો 8 ની વેલ્યુ કોની વચ્ચે આવી આ 5 બાય 2 છે નિયર ટુ 7.5 આયા અને 3 પાઈ છે એ નિયર ટુ 9 છે એટલે આની વચ્ચેની સંખ્યા છે તો આપણે એવું કહી શકીએ કે જે 8 છે એ 5 બાય 2 લેસ ધેન 8 લેસ ધેન 3 પાઈ છે બોલો ખ્યાલ આવી ગયો આ રીતે હવે આપણે કા તો પાઈ બાદ કરવાના કા તો 2 પાઈ બાદ કરવાના કા તો 3 પાઈ બાદ કરવાના આ યાદ રાખવાનું પાઈ બાય 2 બાદ નહીં કરવાના કારણ કે વિધેય પછી બદલાઈ જશે તકલીફ પડશે એટલે પાઈ બાદ કરો 2 પાઈ બાદ કરો 3 પાઈ બાદ કરો કે તો ઉમેરો તો હવે ખૂણો નાનો કરવા માટે આપણે 2 પાઈ બાદ કરીએ તો 5 પાઈ બાય 2 માઈનસ 2 પાઈ 8 માઈનસ 2 પાઈ 3 પાઈ માઈનસ 2 પાઈ ચલો આ કેટલા આવ્યા 4 5 માઈનસ 4 એટલે પાઈ બાય 2 8 માઈનસ 2 પાઈ અને આવી ગયા પાઈ બોલો રેન્જ આવી ગઈ આપણી રેન્જ 0 થી પાઈ માં હોવી જોઈએ એ આવી ગઈ છે એક કામ કરીએ માઈનસ વડે ગુણી રાખીએ ના માઈનસ વડે ગુણો દેશું પાછો માઈનસ પાઈ બાય 2 થઈ જશે એટલે રેન્જ કોસ ની રેન્જ માઈનસ આવતા નથી ફક્ત પ્લસ વાળો વિભાગ છે તો કશો વાંધો નહીં આપણે આ ભાગ અહીં બનાવવા પ્રયત્ન કરીશું તો કોસ ઇન્વર્સ કોસ 8 ચાલો હવે આ કોસ મારા આવો ખૂણો લાગો છે પણ હું પહેલા જાણી તો ખૂણો મૂકીશ 2 પાઈ અને આ એક લખી નાખ્યું શું આ જવાબ સેમ જ રહેશે કરો ચેક
चलो नीचे टू देखाय छे ना विधेय बदलातू नथी ने cos ना cos આવી ગયા 8 આવી ગયું કયું ચરણ બન્યું 2 पाई माइनस 2 पाई એટલે ધન x x માઈનસ ને પાછા કરશો ચરણ બની ચોથું ચોથામાં કોણ ધન છે ઓર s t c c એટલે cos તો cos ધન છે એટલે આન્સર તો એનો 1 છે પણ હવે આપણો કુનો કયો લાવવાનો છે 8 माइनस 2 पाई તો અહીંયા 8 माइनस 2 पाई લખો શું કરે માઈનસ સી એટલે કોમન કાઢ્યું પણ cos વિધેય કેવું છે યુગ્મ વિધેય છે એટલે cos ની અંદર ખૂણા ની અંદર માઈનસ સી ના કોમન કાઢો તો પણ જવાબ તો એનો એ જ રહેશે cos ની અંદર cos માઈનસ x કરો કે cos x કરો વસ્તુ એક ની એક જ છે કારણ કે cos વિધેય યુગ્મ છે માટે આપણે આવું લખી શકીએ માઈનસ સી ના કોમન કાઢી લીધું પણ બહાર માઈનસ લખતા નથી તો હવે આપણી રેન્જ આવી ગઈ 1 માઈનસ 2 પાઈ રેન્જ જોઈ લો પાઈ બાય 2 થી પાઈ cos ની રેન્જ જોઈ લો 0 થી પાઈ એની વચ્ચેનો ભાગ આવી ગયો તો આ કેન્સલ કરી શકીએ તો આપકો આન્સર આવશે 1 માઈનસ 2 પાઈ બોલો ક્લિયર તો મિત્રો આ સૂત્રમાં ખાસ તમારે આ વસ્તુ જોવાની જ્યારે નંબર ઇન આવે ત્યારે કઈ બે પાઈ વાળી સંખ્યાની વચ્ચે છે અને એક જ ચલન કવર થાય એ રીતના આપણે પાઈ ની સંખ્યાનો ભાગ આપણે અસમતા સ્વરૂપે લઈશું